હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, જય મસીહ કી. ડિસેમ્બર મહિનામાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ અને નાતાલની ઉજવણી આપણે કરી રહ્યા છીએ. અને છેલ્લા રવિવારે આપણે જોઈ ગયેલા કે શાના માટે આપણે ક્રિસમસ ઉજવી રહ્યા છીએ અને આખી દુનિયા કેમ એ ક્રિસમસ ઉજવે છે. અને આજે આપણે ક્રિસમસ ઉજવણીના સંદર્ભમાં કેટલીક બાબતો આપણે જોવા માંગીએ છીએ કે કેટલીક ખોટી સમજ અથવા તો અણસમજના કારણે ઘણા બધા પ્રશ્નો લોકો ઉઠાવી રહ્યા છે અને એને લઈને આજે આપણે કેટલીક બાબતો જોવા માંગીએ છીએ કે શું એ બધી બાબતો સત્ય છે અથવા તો શું મારે એ બધી બાબતો વિચારીને ક્રિસમસની ઉજવણી ના કરવી જોઈએ અને એ બધી બાબતો આજે આપણે જોવા માંગીએ છીએ. અને એમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે 25મી ડિસેમ્બર એ શું ખરેખર સાચી તારીખ છે? ચોક્કસ બાઇબલમાં કોઈ પણ જગ્યાએ એવું લખવામાં આવ્યું નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ 25મી ડિસેમ્બરે થયો. પરંતુ સાથે સાથે હું કહેવા માંગુ છું કે એનો અર્થ એ પણ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો નથી. અને માટે ઘણા બધા લોકો આજે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે કે શા માટે 25મી ડિસેમ્બરે એ નાતાલની ઉજવણી કરવામાં આવશે, ક્રિસમસની ઉજવણી કરવામાં આવે છે, એવી તારીખ તો બાઇબલમાં લખવામાં આવી જ નથી. પરંતુ અહીંયા આપણે જ્યારે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે એ કોઈ તારીખના સંદર્ભમાં આપણે કરી રહ્યા નથી કે તારીખનું મહત્વ નથી, પરંતુ જે મહત્વ છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જન્મ્યા, જે તારણહાર જન્મ્યો, આ મનુષ્ય જાતના માટે ઈશ્વરે જે મહાન યોજના કરી, એટલે કે મુક્તિદાતા એ જન્મ્યા, એની વાત ત્યાં આપણે કરી રહ્યા છીએ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે જે એક તારણહાર એ જન્મ્યા, એના વિશેની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. અને માટે તમે જુઓ લૂકને લખેલી સુવાર્તા એનો બીજો અધ્યાય અને એની 10મી કલમ આ પ્રમાણે કહે છે, દૂતે ઘેટા પાળકોને કહ્યું કે બિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે, કેમ કે આજ દાઉદના શહેરમાં તમારે સૌ એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યો છે. તો અહીંયા જે બાબતની ઘોષણા એ દૂત જે કરી રહ્યો છે ઘેટા પાળકને જણાવી રહ્યો છે એ તો તારનાર જન્મ્યો છે એના સંબંધી કરવામાં આવી છે. અને ત્યાં ચોક્કસ એ તારીખની કોઈ વાત કરવામાં આવી નથી. અને 25મી ડિસેમ્બરે જોવા જઈએ તો સાચી તારીખ પણ નથી, પરંતુ એનો અર્થ એ નથી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા નથી. એ બાઇબલમાં જે માહોલ દર્શાવવામાં આવ્યો છે એ માહોલને લઈને 25મી ડિસેમ્બર એને ક્રિસમસ અથવા તો નાતાલની ઉજવણીના સંદર્ભમાં એને જાહેર કરવામાં આવ્યો અને ત્યારથી માંડીને 25મી ડિસેમ્બરે નાતાલની ઉજવણી થઈ રહી છે. પરંતુ કેટલાક બધા લોકો એ 25મી તારીખ એ બાઇબલમાં આપવામાં આવી નથી અને માટે એ સાચી તારીખ નથી અને માટે શાના માટે નાતાલ ઉજવવી જોઈએ, શાના માટે ક્રિસમસની ઉજવણી થવી જોઈએ અને એ બધા એ ક્વેશ્ચન્સ ઊભા કરે છે. પરંતુ હું કહેવા માંગુ છું કે શું 25મી ડિસેમ્બરે સાચી તારીખ નથી તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા નથી? અને માટે હું અહીંયા એક ઉદાહરણ કહેવા માંગુ છું. ટ્રાઇબલ એરિયામાં અથવા તો વિલેજ એરિયામાં જ્યારે કોઈ બાળકને સ્કૂલમાં દાખલ કરવામાં આવે છે ત્યારે એની બર્થડે કદાચ ખબર હોતી નથી અને એને માટે એ લોકોની બર્થડે એ શૈક્ષણિક વર્ષમાં એ યોગ્ય રીતે ગણી શકાય માટે એ લોકોની બર્થડે 1/6 એવી લખવામાં આવે છે. ચોક્કસ એ એની સાચી બર્થડે નથી, પરંતુ એનો મતલબ એવો નથી કે બાળક જન્મ્યું નથી, પરંતુ કોઈક વ્યવસ્થા ખાતર એ લોકો એની બર્થડે 1/6 એ લખી રહ્યા છે. અને માટે એ તારીખ એ મહત્વ દર્શાવતી નથી, પરંતુ એ વ્યક્તિ છે એ બહુ ચોક્કસ છે કે આ પૃથ્વી પર એનું સ્થાન છે. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ પૃથ્વી પર જન્મ લીધો એ બાબત એ 100% એ સાચી છે અને એના કેટલા બધા પુરાવાઓ એ છે. અને માટે તમે જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત થી લઈને તો એ સૌથી પ્રથમ ગણતરી, વસ્તી ગણતરી, એ દુનિયામાં સૌથી પહેલી વસ્તી ગણતરી કરવામાં આવી હતી એ સમયના રાજાએ એ કરાવી હતી. અને માટે જ યરુશાલેમમાં કહે છે કે એ લોકો એ વસ્તી ગણતરીના માટે આવ્યા હતા અને યુસુફ અને મરિયમ પણ એ જ સંદર્ભમાં યરુશાલેમમાં આવ્યા હતા. અને આ બધી ઐતિહાસિક બાબતો છે કે જેને કોઈ પણ ભૂસી શકવાનું નથી. અને માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ એ 25મી ડિસેમ્બરે થયો હોય કે ના થયો હોય, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલે કે તારનાર એ જન્મ્યા છે એ 100% સાચી બાબત છે. અને માટે કોઈ તારીખને ટાર્ગેટ કર્યા વગર
તારનાર જે જન્મ્યો છે, પાપોની માફી આપનાર જન્મ્યા છે, અનંત જીવન આપનાર એ જન્મ્યા છે, એ પ્રભુ શ્રી કૃષ્ણને આપણે ધ્યાનમાં રાખીને કેમ ઉજવણી કરતા નથી? અને માટે આ 25મી તારીખ એ હોય કે ના હોય, પરંતુ હું તમને કહેવા માંગુ છું, એ તારનાર જન્મ્યો છે એની સુવાર્તા લોકો સુધી જાહેર કરવાની જરૂર છે. લોકોને જણાવવાની જરૂર છે કે આજથી 2000 વર્ષ પહેલા એ પ્રભુ શ્રી કૃષ્ણ તારનાર એ જન્મી ચૂક્યો છે, કે જેમણે દુનિયાના સર્વ લોકોના માટે પોતાનો પ્રાણ આપ્યો, પોતાનું બલિદાન આપ્યું અને પુનરુત્થાન પામેલા એ દેવ છે. અને આ સુવાર્તા એ લોકોને આપવી જરૂરી છે. અને ક્રિસમસ એ બેસ્ટ મોકો છે કે આપણે તારનાર વિશે આપણે લોકોને જણાવીએ. અને બીજો પ્રશ્ન એ છે કે કેટલાક બધા લોકો એવું જણાવવા માંગે છે કે તારો ના લગાવવો જોઈએ, ક્રિસમસ ટ્રી ના સજાવવી જોઈએ, અને એ તો બધું મૂર્તિ પૂજા છે. પરંતુ અહીંયા કહેવા માંગુ છું કે તારો શાના માટે લોકો લગાવે છે? ચોક્કસ એને પૂજવાની બાબત તો કોઈ કરી રહ્યું નથી, અથવા તો કોઈ કરતું પણ નથી, પરંતુ કેટલાક બધા લોકો એને લોકોના ધ્યાનને ભંગ કરીને બીજી તરફ લઈ જવાના માટે આ બધી બાબતો કરી રહ્યા છે. તારો પૂર્વના જે દેશના જે માગીઓ હતા એના સંદર્ભમાં આખી આ બાબત છે. અને આપણે જાણીએ છીએ, અને માટે લુકની માથે લખેલી સુવાર્તા એનો બીજો અધ્યાય અને 9મી કલમ એ આ પ્રમાણે જણાવે છે. માગ્યો એ તારાની પાછળ ચાલતા આવ્યા હતા, અને પ્રભુ શ્રી કૃષ્ણ જ્યાં જન્મ્યા છે એ જગ્યા પર તારો રોકાઈ ગયો. અને ત્યાં લખવામાં આવ્યું છે, માથી બીજો અધ્યાય અને 9મી કલમ, ત્યારે માગ્યો રાજાનું કહેવું સાંભળીને ગયા, ને જુઓ જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો, ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને એક તારો જે પૂર્વના હજારો કિલોમીટર દૂર એ જે માગીઓ હતા, જે જ્ઞાનીઓ હતા, એ લોકોને એક તારો એ દોરી લઈ આવે છે તારનાર સુધી. અને અહીંયા માગીઓ પણ ક્યારે પણ એમણે ત્યાં એવું કીધું નથી કે દર્શાવ્યું નથી કે એ લોકોએ પણ તારાની ખાલી પૂજા કરી નહોતી, પરંતુ જ્યાં ખ્રિસ્ત જન્મ્યો છે ત્યાં એ તારો આવીને થંભ્યો, અને એ લોકો એ ડાયરેક્શનમાં આવીને ત્યાં એમને ખ્રિસ્તની એ લોકો ખ્રિસ્તને ત્યાં જોઈ શકે છે. અને માટે આજે એ લોકો એ તારાને ફોલો થઈને જ્યારે પ્રભુ શ્રી પાસે આવે છે, અને એ સંદર્ભમાં એ બાબતને યાદ કરતા જે લોકો એ પોતાના ઘરે સ્ટાર લગાવે છે કે આ ઘરમાં એ ખ્રિસ્ત જન્મેલો છે, અહીંયા ક્રિશ્ચિયન્સ છે, પ્રભુને ફોલો કરનારા લોકો એ અહીંયા છે, આ ઘરમાં ઈસુ ખ્રિસ્ત રહે છે. અને માટે તમે જો એ પ્રેક્ટિકલ બાબત, જ્યારે રાત્રે એ કેરલ સિંગિંગના માટે જ્યારે લોકો જાય છે, કેટલીક બધી એવી જગ્યા છે કે જ્યાં ક્રિશ્ચિયન્સ લોકો કદાચ બહુ ઓછા રહે છે, અને માટે એવા એરિયામાં જ્યારે જાય છે ત્યારે આ તારો જોઈને જ ખબર પડે છે કે અહીંયા કોઈ ક્રિશ્ચિયન વ્યક્તિ રહે છે. અને આ તો એક કોમન મેટર છે કે જેને કોઈ આત્મિક બાબતો સાથે જોડવાની કોઈ એને જરૂરિયાત નથી, અને માટે તારો લગાવવા એ કોઈ પણ ખોટી બાબત નથી. અને સાથે સાથે એ જ સંદર્ભમાં જો કહેવા જઈએ તો કેટલાક બધા લોકો ક્રિસમસ ટ્રીને લઈને પણ ઘણા બધા મોટા એ પ્રશ્નો ક્રિએટ કરી રહ્યા છે કે ક્રિસમસ ટ્રી ના સજાવવી જોઈએ, તમે મૂર્તિ પૂજા કરી રહ્યા છો. અને આમાં પણ એક ડેકોરેશનની બાબત આવે છે, એ ફક્ત ડેકોરેશનના માટે કરવામાં આવે છે, અને એને અને આત્મિક બાબતને કોઈ લાગે વળગતું નથી, એ ફક્ત એક જસ્ટ ડેકોરેશન છે. ક્રિસમસનો તહેવાર છે અને લોકો એ પોતાના ઘરોને સજાવે છે, અને માટે એક એ ક્રિસમસ ટ્રીને એ સંદર્ભમાં કે છે સજાવવામાં આવે છે, અને એને ઈસુ એને કોઈ જ લાગે પડતું નથી કે એને કોઈક આપણે આત્મિક બાબતોની સાથે અથવા તો બીજા બધા દેવી દેવતાઓની સાથે આપણે એને સરખાવી લઈએ. અને એ તો ફક્ત ભૂલ ભરેલી બાબત છે અથવા તો ફક્ત સંકુચિત માણસની એ એક બાબત છે. અને માટે ક્રિસમસ ટ્રી સજાવવી એ પણ કોઈ રીતે ખોટું નથી, પરંતુ એ ફક્ત ડેકોરેશનની એક બાબત છે. અને માટે આપણે લગ્ન પણ જ્યારે કરીએ છીએ અથવા તો જ્યારે બર્થડે પાર્ટી હોય ત્યારે પણ આપણે આપણા ઘરોને સજાવીએ છીએ, અને એક ડેકોરેશનની બાબત છે, એને કોઈ પણ આત્મિક બાબતોની સાથે અથવા તો સૈદ્ધાંતિક બાબતો સાથે કોઈ રીતે સાંકળવાની જરૂર નથી. અને માટે કેટલાક બધા લોકો એ તારાને લઈને, ક્રિસમસ ટ્રીને લઈને આ બધા પ્રશ્નો ઉભા કરીને સુવાર્તાનું જે બાબત છે એને બાજુ પર મૂકીને આ બધી બાબતોની ચર્ચા વધારે કરે છે. અને હું કહેવા માંગુ છું કે આ બધી ચર્ચાને બાજુ પર મૂકીને કેમ આપણે સુવાર્તા પ્રગટ નથી કરતા? જે ક્રિસમસનો મુખ્ય ઉદ્દેશ છે એ કેમ આપણે બાજુ પર મૂકી દઈએ છીએ?
અને જો ખરેખર તમે કહેવા માંગો છો તો આ તારા અથવા તો ક્રિસમસ ટ્રીના પ્રશ્નને બાજુ પર મૂકીને સુવાર્તા એ બીજાને આપવા એ બહુ જ જરૂરી છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આજથી 2000 વર્ષ પહેલા મારા અને તમારા પાપના માટે બલિદાન આપવાના માટે આ દિવસે એ જન્મ્યા હતા, અને એ વ્યક્તિ એ પ્રભુની પાસે આ સુવાર્તા દ્વારા આવી શકે છે. અને કેમ આપણે બધી બાબતોને બાજુ પર મૂકીને આ બધા વ્યર્થ એ પ્રશ્નો કરીને આપણે ચર્ચામાં આપણે એને મૂકી દઈએ છીએ, અને એકદમ જ ખોટી બાબત છે અથવા તો ભૂલ ભરેલી બાબત છે કે જેને આપણે સુધારવી રહી. સાથે ત્રીજી બાબત એ તો ક્રિસમસ ફાધર છે, અને ચોક્કસ અત્યારે કદાચ ખ્રિસ્ત કરતાં ક્રિસમસ ફાધરનું ચલણ એ વધી રહ્યું છે. અને માટે જ્યારે આપણે સેલિબ્રેશન કરીએ છીએ અથવા તો આપણે કંઈક બાબતો કરીએ છીએ ત્યારે હંમેશા આપણે સમજવાની જરૂર છે કે હું કોને પ્રોજેક્ટ કરી રહ્યો છું, હું કોનો પ્રચાર હું કરી રહ્યો છું અથવા તો હું કોને દર્શાવી રહ્યો છું. કારણ કે આપણે જ્યારે આ બાબતો જ્યારે કરીએ છીએ ત્યારે લોકોના મનોમાં એ ઘણી બધી ખોટી સમજ પણ એ જઈ રહી છે. અને માટે તમે જુઓ કે કેટલાક બધા લોકો આજે ક્રિસમસ ફાધરને જીઝસ ક્રાઇસ્ટના ફાધર એ માની રહ્યા છે, કેટલાક બધા લોકો એ ક્રિસમસ ફાધરને ખ્રિસ્તીઓના દેવ તરીકે માની રહ્યા છે. એનું કારણ એક જ છે કે કેટલી બધી વખત ઈસુ ખ્રિસ્તને કદાચ બાજુ પર મૂકીને ક્રિસમસ ફાધરને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે. ચોક્કસ એ કદાચ એટ્રેક્શનના સ્વરૂપમાં હોઈ શકે છે, કારણ કે ક્રિસમસ ફાધર એ જે કેરેક્ટર આવ્યું એ તો એવા સમયમાં આવ્યું હતું કે કેટલાક અનાથ બાળકો હતા એ લોકો પણ ક્રિસમસનો આનંદ પામી શકે, અને માટે કોઈક વ્યક્તિને એનું બર્ડન આવ્યું અને પોતે આવો વેશ ધારણ કરીને એ બાળકોને રમકડા અને ખાવાનું ને બધું આપવાના માટે ગયા હતા, અને બાળકો એ પ્રમાણે એ ક્રિસમસનો આનંદ એ લોકોએ માણ્યો, અને ત્યારથી માણીને એ ક્રિસમસ ફાધરની એ શરૂઆત થઈ ગઈ. પરંતુ આજે ક્રાઇસ્ટ કરતાં ક્રિસમસ ફાધરને વધારે પ્રમોટ કરવામાં આવે છે. અને જ્યારે જ્યારે કદાચ તમે એવી કોઈક બાબતો કરો છો ત્યારે તમે સમજ આપો કે ક્રિસમસ ફાધર એ ફક્ત આ પ્રકારનું કેરેક્ટર છે, એને અને આત્મિક બાબતોને કોઈ લાગે વળતું નથી. અને માટે જરૂરનું છે કે હું અને તમે આ દરેક બાબતોના વિશે આપણે હંમેશા સજાગ રહીએ, કારણ કે કેટલાક બધા લોકોના મનોમાં આના દ્વારા એક ખોટી સુવાર્તા જઈ રહી છે. અને બાઇબલ એ પ્રમાણે બહુ સ્પષ્ટ કહે છે કે જે કોઈ ખોટી સુવાર્તા આપે છે તે શ્રાપિત છે, અને કદાચ આપણા દ્વારા એવું ના થાય માટે આપણે હંમેશા સજાગ રહેવાની જરૂર છે. હું એવું નથી કહેતો કે ક્રિસમસ ફાધર તમે ના એ કરશો અથવા તો તમારે ના એ કરવું જોઈએ, હું એની વિરુદ્ધનો નથી અથવા તો એવી બાબત હું કહી નથી રહ્યો. પરંતુ જે બાબત કહી રહ્યો છું કે સુવાર્તાને સેન્ટરમાં રાખવાની જરૂર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સેન્ટરમાં રાખવાની જરૂર છે. પરંતુ એ બધી બાબતોને ઈસુ ખ્રિસ્તને અને સુવાર્તાને બાજુ પર મૂકીને જ્યારે હું જ્યારે ક્રિસમસ ફાધરને પ્રમોટ કરું છું ત્યારે એ માહોલ એ બદલાઈ જાય છે અને લોકો એના તરફ વધારે એટ્રેક્ટ થાય છે. અને માટે જરૂરનું છે કે ક્રિસમસ ફાધર કરતાં હું ઈસુ ખ્રિસ્ત જે તારણા છે, ક્રિસમસ જે મુખ્ય ઉદ્દેશ છે, એને હું ટાર્ગેટ કરીને લોકોની આગળ હું જઉં અને એ દ્વારા એ સુવાર્તા પ્રગટ એ થાય. લૂકને લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય, એનો 2જો અધ્યાય અને 16-20મી કલમોમાં જ્યારે ગીતા બાળકોને જ્યારે આ બધી બાબતો કહેવામાં આવી કે તમારા માટે તારના જન્મ્યો છે, તમે જેને જુઓ કે સુતેલો એ બાળક તમને દેખાશે અને એ જ તમારા માટે નિશાની છે, અને બધું જ્યારે જોવા માટે જાય છે ત્યારે તમે જુઓ 16-20મી કલમ સુધી ત્યાં શું થાય છે. આપણે વાંચીએ લૂકને લખેલી સુવાર્તા 2જો અધ્યાય 16-17મી કલમ. તેઓ ઉતાવળથી ગયા અને મરિયમને, યુસુફને તથા ગભણમાં સુતેલા બાળકને તેઓએ દીઠો. તેઓને દીઠા પછી જે વાત એ છોકરા સંબંધિત તેઓને કહેવામાં આવી હતી તે તેઓએ જાહેર કરી. જે બાબત તે લોકોને કહેવામાં આવી હતી દૂત દ્વારા, જે શુભ સંદેશ એ લોકોને સંભળાવવામાં આવ્યો હતો, અને જઈને જ્યારે જુએ છે કે યસ ખરેખર અમારા માટે તારનાર જન્મ્યો છે, એ બાબત એ લોકોએ જઈને જાહેર કરી. અને ત્યાર પછી આગળ 20મી કલમમાં આ પ્રમાણે કહે છે, ઘેટા બાળકોને જેમ કહેવામાં આવ્યું હતું તેમ તેઓએ બધું સાંભળ્યું તથા જોયું, તેને લીધે તેઓ દેવનો મહિમા તથા સ્તુતિ કરતા પાછા ગયા. શું થયું? જે બધી બાબતો જોઈ કે અમારો તારનાર હવે જન્મ્યો છે અને માટે દેવનો મહિમા કરતા સ્તુતિ કરતા તે લોકો એ પાછા જાય છે. ત્યાં શું થાય છે? એ લોકો ઈશ્વરની સ્તુતિ કરે છે, ઈશ્વરનો મહિમા કરે છે અને સુવાર્તા પ્રગટ કરે છે કે આજે તારનાર એ જન્મ્યો છે. અને માટે આપણે જ્યારે સેલિબ્રેશન કરી રહ્યા છીએ ત્યારે આપણે શું પ્રમોટ કરી રહ્યા છે એ બાબત વિશે આપણે કાળજી રાખીએ, એ બાબત વિશે આપણે સજાગ રહીએ. અને માટે બહુ જ જરૂરનું છે કે આ બધી બાબતોને આપણે ક્રિસમસના સેલિબ્રેશન દરમિયાન અથવા તો ખ્રિસ્તી ઉજવણી દરમિયાન આપણે ધ્યાનમાં રાખીએ. ચોથી બાબત,
બીજા લોકોને ગરમ કપડાં આપવા અને ધાબળા ઓઢાડવા, કદાચ જમવાનું આપવું અને એ પ્રકારની સેવાઓ કદાચ આ દિવસો દરમિયાન એ વધી જાય છે. અને ખૂબ જ સારું છે. હું એવા દરેક ગ્રુપોને અને એવા દરેક લોકોને હું એપ્રિશિએટ કરું છું એમના કાર્યના માટે. ખૂબ જ સારું કાર્ય તે લોકો કરી રહ્યા છે અને પ્રભુ આપની સેવાઓને આશીર્વાદિત કરે. પરંતુ અહીંયા ફરી એક વખત એ જ બાબત હું અહીંયા કહેવા માંગુ છું, આ દરેકે દરેક બાબતો એ હંમેશા એ આપણે જ્યારે કરી રહ્યા છીએ ત્યારે શું સામેવાળો વ્યક્તિ એ ખરેખર ઈશ્વરના પ્રેમને સમજી રહ્યો છે? ચોક્કસ જ્યાં સુધી કોઈ બાબતને આપણે એક્ટ દ્વારા દર્શાવતા નથી ત્યાં સુધી એ પ્રેમ ખબર પડતો નથી. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ એ પોતે આ પૃથ્વી પર આવી પડ્યો અને પોતાનો પ્રેમ એમણે પ્રદર્શિત એ કર્યો. અને માટે આપણે પણ એ જ કરી રહ્યા છીએ કે બીજા લોકોને કદાચ કામડો ઉડાડીએ છીએ, કદાચ આપણે એમને ગરમ કપડાં આપીએ છીએ, કદાચ એમને ખાવાનું આપીએ છીએ અને પ્રકારે ખ્રિસ્તનો પ્રેમ આપણે જાહેર કરીએ છીએ. પરંતુ સાથે સાથે ખ્રિસ્તનો પ્રેમ શું છે એ બાબતની બહુ સ્પષ્ટ સમજ આપણે એમને આપવાની એ બહુ જ જરૂરનું છે, નહીંતર મારું કામ એ ફક્ત સોશિયલ વર્ક બનીને રહી જશે. ઋણ અને પત્ર એનો 5મો અને 8મી કલમ આ પ્રમાણે કહે છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો, એમ કરવામાં દેવ આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. સામા પ્રેમ પ્રગટ કરે છે? સામા પ્રેમ, જ્યારે આપણે પાપી હતા ત્યારે તેમણે આપણા માટે પોતાનો જીવ આપ્યો. અને એ જ ક્રિસમસનો મુખ્ય સંદેશ તો એ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા માટે આ પૃથ્વી પર દેહ સ્વરૂપે આવ્યા અને આપણા માટે પોત આપણા પાપોના માટે તેઓ બલિદાન પામ્યા. અને એ જ આપણા પરનો તેમનો પ્રેમ એ પ્રદર્શિત કરી રહ્યા છે. અને આ પ્રેમ જ્યાં સુધી આપણે એમને સમજાવતા નથી, જ્યાં સુધી આપણે શરૂઆત જ્યાં સુધી આપણે એમને આપતા નથી ત્યાં સુધી આપણે ખ્રિસ્તનો સાચો પ્રેમ આપણે એમને દર્શાવી નથી રહ્યા. અને માટે આપ જો કાર્ય કરી રહ્યા છો, આપ ગરમ કપડાં આપી રહ્યા છો, આપ ધાબળા ઉડાડી રહ્યા છો, આપ ખોરાક આપી રહ્યા છો, બહુ સારું છે, પ્રભુની સુધી જાઓ. પરંતુ બહુ જ જરૂરનું છે કે સુવાર્તા આપી એ બહુ જ જરૂરી છે. સુવાર્તા, સ્પષ્ટ સુવાર્તા આપી એ બહુ જરૂરી છે કે હું આ કેમ કરી રહ્યો છું, હું આ કેમ કરી રહી છું. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા પર પ્રેમ કર્યો અને એ ઈશ્વર તમારા પર પણ પ્રેમ કરે છે. કેવો પ્રેમ? કે આપણે પાપી છીએ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા અને તમારા માટે આ પૃથ્વી પર જન્મ લીધો અને પોતાનો પ્રાણ આપ્યો અને તે પુનરુત્થાન પામેલા દેવ છે. અને આ સુવાર્તા એ સમય દરમિયાન આપણે આપી એ બહુ જ જરૂરી છે. અને જો આપણે નથી એવું કરી રહ્યા તો ફક્ત આપણે સોશિયલ વર્ક કરી રહ્યા છીએ. અને કોઈ પણ કરશે અને કરી રહ્યા છે. અને માટે બહુ જ જરૂરી છે કે હું સુવાર્તા સાથે સાથે હું આપું. 5મી બાબત, કુટુંબમાં મરણ થયું હોય તો હું ક્રિસમસ ના ઉજવી શકું. કેટલાક બધા લોકોની આવી સમજ છે કે મારા ઘરમાં તો મરણ થયું છે કે આ વર્ષે મારે ક્રિસમસ કેમ ન ઉજવું, અથવા તો મારા ઘરને કેમ શણગારવું, કલર કેમ ન કરાવવું, અને આ બધી બાબતો લોકોના મનોમાં અથવા તો હૃદયમાં રમી રહી છે, અથવા તો એવું લોકો કરી રહ્યા છે કે કોઈકના ઘર કુટુંબમાં કોઈક મરણ થયું હોય છે તો એ લોકો આ પ્રકારના તહેવારો ઉજવતા નથી. પરંતુ આ સમય હું કહેવા માંગુ છું, કયા ઈશ્વરની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે તારનાર છે, કે જેમણે મારા અને તમારા પાપોના માટે એ મરણ પામ્યા, જેમણે બલિદાન આપ્યું અને જે પુનરુત્થાન પામેલા દેવ છે, એની આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ ક્રિસમસ પર. કે આવો તારનાર, જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા ના હોત તો મરણ પછી જે જીવન છે એની આશા એ મને ના હોત. અને માટે યોહાનની લખેલી સુવાર્તા 11મો અને 25મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે દાવો કરી રહ્યા છે, ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું, જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે. અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલું વચન છે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ તે જીવતો રહેશે. અને જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર આપણે વિશ્વાસ કરીએ છીએ તો પછી શાના માટે આપણે આટલો બધો શોક કરી રહ્યા છીએ કે આપણે તારનાના જન્મની આપણે ઉજવણી કરીને લોકોને નથી કહી રહ્યા? તો એનો અર્થ એવો બહુ સ્પષ્ટ રીતે થાય છે કે હું ઈશ્વરના દાવા ઉપર અથવા તો ઈશ્વરના વચનો પર હું પોતે વિશ્વાસ કરતો નથી કે કરતી નથી. ચોક્કસ એ કુટુંબમાં મરણ થયું હોય એ બહુ જ દુઃખની બાબત છે અને આપણા હૃદયોમાં એ વેદનાઓ હોય, એ નિરાશાઓ હોય, એ શક્ય છે અને સાચી બાબત છે. કારણ કે આપણે મનુષ્ય છીએ, આપણે નિર્બળ છીએ. પરંતુ એ જ ઈશ્વર
કે જેને આપણે ભજીએ છીએ, જેને આપણે પૂજીએ છીએ, એ જ ઈશ્વર આપણને આ વચનો આપે છે અને આપણને ઉત્તેજન આપે છે. અને માટે જરૂરનું છે કે હું એ વચનો પર વિશ્વાસ કરીને એ દેવને મહિમા આપું અને દેવની સ્તુતિ આ તહેવારો દરમિયાન હું કરું, નાતાના દરમિયાન હું કરું. અને માટે તમે જુઓ કે શું થાય છે, જ્યારે દાઉદે પાપ કર્યું ત્યારે ઈશ્વરે, યહોવા દેવે બહુ સ્પષ્ટ કીધું કે તને જે બાળક થનાર છે એ મરણ પામશે. બીજો સમૂએલ એના 12 અધ્યાયમાં આ બધી બાબતો લખવામાં આવે છે અને 15 કલમથી આગળ કે એનું જે બાળક હતું એ મરણતોલ માદું પડ્યું. અને જ્યારે આ બાળક માદું પડે છે ત્યારે દાઉદ શું કરે છે, દાઉદ એ ઉપવાસ કરે છે. દાઉદ એ પોતે ઉપવાસ કરે છે અને ઈશ્વરની આગળ કાલાવાલા કરે છે. અને તેમ છતાં પણ આ બાળક એ જીવતું નથી રહેતું, એ સાજું નથી થતું, પરંતુ કહે છે કે તે ત્યાં મરણ પામે છે. બીજો સમૂએલ એનો 12 અધ્યાયમાં અને 15 કલમથી આગળ આ બધી બાબતો લખવામાં આવી છે. અને જ્યારે આ બાળક જ્યારે એ મરણ પામે છે ત્યારે શું થાય છે, ત્યારે ચાકરોને પૂછવામાં આવે છે કે શું એ બાળક મરણ પામ્યું, અને ચાકરો જવાબ આપે છે કે હા એ મરણ પામ્યું. ત્યારે દાઉદ શું કરે છે, એ તમે વાંચો તમારા બાઇબલોમાં બીજો સમૂએલનો 12:20 કલમ આ પ્રમાણે કહે છે, ત્યારે દાઉદ જમીન પરથી ઉઠ્યો ને સ્નાન કરીને તેણે પોતાને અંગે અત્તર ચોળ્યું ને પોતાના વસ્ત્ર બદલ્યા અને યહોવાના ઘરમાં જેને ભજન કર્યું. શું કર્યું, અત્યાર સુધી તો એ વિલાપ કરતો હતો, જ્યારે બાળક માદું હતું ત્યારે તે વિલાપ કરતા હતા અને ત્યારે એ દુઃખી હતા અને ત્યારે ઉપવાસ કરતા હતા, ઈશ્વરની આગળ કાલાવાલા કરતા હતા. પણ જ્યારે મરણ પામ્યું બાળક ત્યારે શું કરે છે, હવે સ્વસ્થ થાય છે, સ્નાન કરે છે, પોતાના શરીરે અત્તર છોડે છે, નવા કપડાં એ કહે છે કે ત્યાં ધારણ કરી લે છે અને કહે છે કે દેવનું ભજન એ ત્યાં કરે છે. કેટલી ગજબ બાબત. અને માટે ચાકરોએ પણ આ બધી બાબતો બહુ અટપટી લાગે છે અને માટે એ દાઉદને બહુ સ્પષ્ટ રીતે પૂછી લે કે રાજા આ શું છે. અને એના પ્રત્યુ તમારા દાઉદ એ બહુ ગજબનો જવાબ આપે છે. એ 22 કલમમાં ત્યાં 20 કલમથી આગળ અને 22 કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, પછી તે પોતાને ઘેર પાછો આવ્યો, પછી તેણે માંગ્યું ત્યારે તેઓએ તેની આગળ અન્ન પીરસ્યું ને તેણે ખાધું. એનું બાળક જ્યારે મરી ગયું ત્યારે ઉપવાસ છોડીને હવે તો એ ખાવા લાગે છે. અને ત્યાર પછી 22 કલમમાં ત્યાં શું થાય છે, ચાકરો જ્યારે પૂછે છે ત્યારે તેણે કહ્યું કે બાળકના જીવતા હું ઉપવાસ તથા વિલાપ કરતો હતો, કેમ કે મેં ધાર્યું કે કોણ જાણે કે યહોવા મારા પર કૃપા કરીને બાળકને જીવતું નહીં રાખે. 23 કલમ, પણ હવે તે મરણ પામ્યું છે તો શા માટે મારે ઉપવાસ કરવો, શું હું તેને પાછો લાવી શકું એમ છું. અને છેલ્લી કલમ છે એ દાઉદનો એ વિશ્વાસ ત્યાં બતાવે છે, હું તેની પાસે જઈશ પણ તે મારી પાસે પાછું નહીં જ આવે. અહીંયા એ દાઉદનો ફેથ અહીંયા ક્લિયરલી આપણને ખબર પડે છે. દાઉદ કહે છે કે યસ, મારું બાળક જ્યાં છે પ્રભુની પાસે ત્યાં હું પોતે જવાનો છું. અને આપણે આપણા કોઈક સ્વજન મૃત્યુ પામે છે, મરણ પામે છે, ત્યારે આપણે ક્રોસ ઉપર અથવા તો તેમની કબર ઉપર પુનરુત્થાની પ્રભાતે ફરી મળીશું એ પ્રકારે લખીએ છીએ. પરંતુ એ પ્રમાણે આપણે જીવન નથી જીવી રહ્યા, એ પ્રમાણે આપણે કરી નથી રહ્યા. અને માટે જ આપણે નાતાલનો તહેવાર કે એવી બધી બાબતો હોય, ઈસ્ટરની બાબત હોય, પુનરુત્થાનના એ દિવસની એ તહેવારની ઉજવણી હોય ત્યારે આપણે કહીએ છીએ કે ના, મારા ઘરમાં તો મરણ થયું છે માટે મારાથી તહેવાર ના ઉજવાય, હું ખાવાનું નહીં ખાઈ શકું અથવા તો હું ઉજવણી નહીં કરી શકું. પરંતુ અહીંયા દાઉદ એ કહે છે કે હું મારા બાળકની પાસે જઈશ, એ મારી પાસે પાછું નહીં આવે. પણ મને તો વિશ્વાસ છે કે હું મારા બાળકની પાસે પાછું છું. શું તમને વિશ્વાસ છે? કારણ કે મારો ને તમારો ઈશ્વર એ પુનરુત્થાન પામેલો દેવ છે. યોહાને સ્વતાના 11:25 કલમમાં એ પ્રમાણે બહુ સ્પષ્ટ ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે જે કોઈ મારા પર વિશ્વાસ કરે તે જો કે મરી જાય તો પણ તે જીવતો થશે. અને આ તો પુનરુત્થાન પામેલા ઈશ્વરની આપણે વાત કરી રહ્યા છે. એ ક્રિસમસ પર આપણે એની ઉજવણી કરી રહ્યા છે કે જે પુનરુત્થાન પામેલો દેવ છે, નહીં કે કોઈ મરી ગયેલા વ્યક્તિ કે ઈશ્વરની આપણે વાત કરી રહ્યા હોઈએ. પરંતુ એ દેવની ઉજવણી કરી રહ્યો છું કે જે મારા પાપોના માટે આ પૃથ્વી પર આવ્યા, એમણે પોતાનું બલિદાન આપ્યું, તેઓ મરણ પામ્યા, દટાયા અને ત્રીજે દિવસે એ મરણમાંથી પુનરુત્થાન પામ્યા. અને એ દેવ એ મારા સ્વજનને પણ ઉઠાડશે અને પુનરુત્થાની પ્રભાતે હું ફરીને એક વખત એમને મળવાનો છું. તો શા માટે આપણે શોકમાં રહીએ, પરંતુ આપણે એ
નાતાલના દિવસને સેલિબ્રેટ કરીને લોકોને જણાવીએ કે હું જે દેવને માનું છું એ દેવ આજથી 2000 વર્ષ પહેલાં આ પૃથ્વી પર એ સદહે થઈને આ પૃથ્વી પર આવ્યા હતા, અને માટે આજે હું દેવની આજે એ દિવસની ઉજવણી હું કરી રહ્યો છું. અને આપણા ફેથને આપણે જાહેર કરીએ કે સુવાર્તાના સ્વરૂપમાં આપણે લોકોને કહીએ કે યસ, મારા ઘરમાં જે બી પ્રશ્ન થયા, જે બી મુશ્કેલીઓ થઈ, પણ મારો ઈશ્વર એ પુનરુત્થાન પામેલો દેવ છે, એ આશા આપનારો દેવ છે, મરણ પછીનું જીવન આપનારો દેવ છે, અને માટે હું એ દેવની સ્તુતિ કરી રહ્યો છું અને મહિમા આપી રહ્યો છું. અને માટે આ બધા પ્રશ્નો છે કે જે આપણે સામાન્ય રીતે કોઈક સંકુચિત માનસમાં અથવા તો કોઈક એવી સમજોમાં આપણે એ નાતાલની ઉજવણી આપણે કરી નથી રહ્યા અથવા તો અયોગ્ય રીતે કરી રહ્યા છીએ અથવા તો અસમંજસમાં કેટલાક બધા લોકો આપણને પાડી રહ્યા છે. અને માટે મારી નમ્ર વિનંતી છે કે આ દિવસોમાં જ્યારે તમે ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છો તો ખરેખર જે જીવતો દેવ છે એને ધ્યાનમાં રાખીને, એને સેન્ટરમાં રાખીને કરવામાં આવે તો ખરેખર દેવ મહિમા પામશે. અને એ જ બાબત આ દિવસોમાં તમે બીજા લોકોને કહી શકો છો. તમે બીજા લોકોને કહી શકો છો કે આખી પૃથ્વીના દરેક લોકોના માટે આજે આજના દિવસે એક તારણહાર એ જન્મ્યો કે જેમણે મારાને તમારા પાપોના માટે એ બલિદાન આપ્યું, અને જે કોઈ તેના પર વિશ્વાસ કરે છે તેનો નાશ નથી થતો પરંતુ તે અનંત જીવન પામે છે, તેને એક નવું જીવન મળે છે. અને આ સુવાર્તા એ આપણે આ દિવસો દરમિયાન લોકોને આપવાની ચૂકવાની નથી. અને ક્રિસમસની ઉજવણી એ જ છે કે આપણે લોકોને તારનાની ઓળખ કરાવીએ, અને એવું કરવાને માટે પ્રભુ મને અને તમને કૃપા આપે.